તપાસમાં સૌથી મોટા કૌભાંડનો કેસ. કૌભાંડી નરેશ જાનીએ મૂક્યા આગોતરા જામીન. નરેશ જાનીએ એસીબી થી બચવા આગોતરા જામીન માટે અરજી કરી છે. એસીબી સામે હાજર થતા પહેલા જ આગોતરા જામીન મૂક્યા. રૂપિયા 2 લાખના લાંચ કેસમાં ફરાર છે નરેશ જાની. આરોપી નરેશ જાનીનો લક્ઝુરિયસ ફ્લેટ એસીબીએ સીલ કર્યો છે. 11 જૂને એસીબીએ સુરત ખાતે દરોડા પાડ્યા હતા. 16 દિવસ થયા છતાં હજુ પણ ફરાર છે કૌભાંડી નરેશ જાની. કૌભાંડી નરેશ જાનીને કેમ છાવરવામાં આવે છે? શું નરેશ જાનીને બચાવવામાં આવી રહ્યો છે? કેમ હજુ સુધી નરેશ જાની હાજર નથી થયો? આ ઘણા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રદીપ કચિયા. જી પ્રદીપ. બિલકુલ અમિતા, આ નરેશ જાની જે છે કે જેની સામે 11 તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, નરેશ જાનીના વતી તેનો વચેટિયો હતો, તે લાંચ લેવા માટે ગયો હતો રૂપિયા 2 લાખની, પરંતુ તેમ છતાંય હજુ આ અધિકારી જે છે તે પોલીસ પકડથી દૂર છે. આને છાવરવાનું કોણ છાવરી રહ્યું છે તે પણ એક મહત્વનો વિષય છે. અને બીજી તરફ આ નરેશ જાનીએ એસીબી સમક્ષ હાજર થયા વગર આગોતરા જામીન મૂક્યા છે. એસીબીએ સુરત ખાતે આવેલું તેનો લક્ઝુરિયસ ફ્લેટ જે છે કે જેની કિંમત લગભગ 80 લાખ કરતાં પણ વધારે છે એ સીલ મારી દીધો છે, પરંતુ તેમ છતાંય આ અધિકારી હજી છેલ્લા 16 દિવસથી કઈ જગ્યા ઉપર છે, ક્યાં ફરાર થઈ ચૂક્યો છે એની કોઈ પણ પ્રકારની માહિતી હજી એસીબી સુધી નથી પહોંચી. અને આ જે કૌભાંડી અધિકારી છે નરેશ જાની, કે જેના દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાની અંદર એક એક વહીવટદાર છે, આ નરેશ જાની હજી સુધી ફરાર છે અને તેમ છતાંય તેને આગોતરા જામીન મૂક્યા છે. જો આ કેસની અંદર સમગ્ર કેસની વાત જ્યારે કરવામાં આવે છે ને, ત્યારે એસીબી સામે એ પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે 11 તારીખે તમે લાંચના ગુનાની અંદર આરોપીને તમે ભાગેલું જાહેર કર્યો છે, તો તેમ છતાંય હજી સુધી આરોપી સામે શું કાર્યવાહી કરી? કેમ આ આરોપીને હજી સુધી છાવરવામાં આવે છે? અને બીજી તરફ એ પણ મહત્વની વાત છે અમિતા, કે આ આરોપી જે રહ્યો નરેશ જાની, કે એને હજી પણ નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, બરખાસ્ત કેમ નથી કરવામાં આવ્યો એક મોટો સવાલ છે. અત્યાર સુધી કરોડો રૂપિયાનું સરકારનું ફુલેકું ફેરવનારા નરેશ જાની 2 લાખના લાંચના કેસની અંદર ફરાર છે. જ્યારે વચેટીઓ પકડાયો ત્યારે તેને કહ્યું હતું કે હું લાંચ લેવા આવ્યો હતો, પરંતુ મારા સાહેબ નરેશ જાનીએ મને કીધું હતું એટલા માટે હું લાંચ લેવા આવ્યો છું. આટલા બોલતા પુરાવા હોવા છતાં પણ અધિકારી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે નથી થઈ રહી. અને કાર્યવાહીના સામેની જ્યારે વાત કરવામાં આવે ત્યારે હજી પોલીસ પકડથી દૂર છે. કોણ કોણ છાવરી રહ્યું છે એક મુખ્ય વિષય છે. અને એસીબી પણ જે છે તે હાલ શંકાના દાયરામાં એટલા માટે આવી રહી છે, 16 દિવસ વીત્યા છતાં પણ અધિકારી હજી ફરાર છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. અહીં એસીબીની કામગીરી જે શંકાના દાયરામાં છે, કારણ કે આપણે એસીબી છટકો ગોઠવીને પણ રંગે હાથ જ્યારે લાંચે અધિકારીઓને પકડે છે તો તેની ત્વરિત કામગીરીની સરાહના થતી હોય છે, પરંતુ આ વખતે આ આરોપી જે એસીબીની પકડથી હજુ સુધી દૂર છે અને 16 દિવસ છતાં પણ હજુ હાથમાં નથી આવ્યો, આખરે શું આમાં કોઈ મિલીભગત છે એ ગંધ આવી રહી છે.